साकरियाना ग्रामजनोए गाममां तेमज शेरी शेरी पर आसोपालवना तोरण तेमज विविध डेकोरेशन थी सजावीने गामने स्वच्छ बनाव्युं हतुं। त्यारे उमिया माताजीना दिव्य रथनुं 6 फेब्रुआरी रविवारना रोज साकरिया गाममां भव्य आगमन थता भव्य स्वागत करवामां आव्युं हतुं। गामना सर्व समाजना लोको उमिया माताजीना रथयात्रामां डीजेना संगीत पर झूमी उठ्या हता। तेमज माता उमियानी पालखी भक्तोना घरे उमिया माताजीनी पधरामणी कराई हती। दिव्यरथनी शोभायात्रामां महिलाओ, युवतीओ, युवानो, बाळको तेमज वृद्धो मोटी संख्यामां जोड़ाया हता। तेनी साथे गाममां धार्मिक तेमज भक्तिनो माहोल सर्जायो हतो। त्यारबाद साकरिया गाममां उमिया माताजीनी आरती करी आराधना करी माताजीना रास गरबा रमी दिव्यरथनी शोभायात्रानी पूर्णाहुति करी। हुं मयूर पटेल, साकरिया गाम खाते माँ उमियाना दिव्यरथ साथे आजे आगमन करी ये गाम में उपस्थित छे। विश्वमय फाउंडेशन जासपुर अमदावाद संचालित संस्था द्वारा माँ उमियाना दिव्यरथनु आयोजन करेल छे। दिव्यरथ 2 वर्षथी शुरुआत थयेल छे। अत्यारे हाल अरवली जिल्लानी अंदर 29 रोज शुरुआत थई छे अने आजे अहीं साकरिया गामे अमे आजना दिवसनी पुनावृत्ति करीशुं अने आगळना आगामी दिवसोमां अरवली जिल्लामांथी रहेता बाकीना तालुका भिलोड़ा, मेघरज, मालपुर, धनसुरा, बायड वगैरे तालुकामां अमे रथनुं परिभ्रमण करवाना छीए अने सौ उमियामाना परिवारोने अने तमाम ग्रामजनोने गाममां वसता एक वैश्विक लेवलनी संस्था छे एनो एक संदेश छे कि दिवसे दिवसे मानी धार्मिकतानुं महत्व, परंपरागत संस्कारोनुं सिंचन सदायना माटे कुळदेवना स्वरूपमां सर्वे घरोमां स्थापित थाय एवा उद्देश्यथी माँ उमियाना रथनुं आयोजन करवामां आवेलुं छे अने संस्थाना संगठन माँ उमियाना दिव्यरथना निमित्ते जे पण कड़वा पाटीदारना वंशजो, परिवारो, पुत्रो, भाईओ, बहनों जे विश्वमां जे स्थापित छे ते सौने एक प्लेटफॉर्म पर एक कॉम्प्यूटरमां सर्व पाटीदारोने एकत्रित करवाना संगठनना उद्देश्यथी विश्वमय फाउंडेशनना उमियारथ दिव्यरथनुं आ परिभ्रमण चालू करेल छे अने माने पण दिव्यरथना निमित्ते कूपन माने अरज करू छू કે આ સમાજના સર્વાંગી વિકાસ માટેના દિવ્યરથને પરિભ્રમણને સદાય સફળ બનાવશે અને સૌ કોઈ સમાજ માટે સૌ કોઈ માટે એક થઈ નેક થઈ પ્રામાણિકતાથી સૌનું સંચાલન કરી શકીએ એવી શક્તિ આપે, સૌને એવી સદબુદ્ધિ આપે અને સુમેળભર્યા વાતાવરણથી સર્વ ગુજરાતમાં સર્વ દેશમાં એક ઉમદા કાર્યોનું સિંચન થઈ અને સહાનુભૂતિનું વાતાવરણ હરમેશ માટે ગુંજે એવી માને અભ્યર્થના, એવી માને પ્રાર્થના। અરવલ્લી જિલ્લાની અંદર ટોટલ 185 કંપા છે અને 67 ગામ છે। ગામ ટોટલ 225-250 અત્યારે હાલ ગામના નામ અને કંપાના નામ આવી ગયેલ છે। પુનાવતી માર્ચના 1st યા 2nd વીકની અંદર કાં તો માર્ચના એન્ડ સુધી પણ ચાલે। જય ઉમિયા, મારું નામ પટેલ જયેશ કુમાર કેશવલાલ છે, હું સાકરિયાનો વતની છું। આજે 6 તારીખે રવિવારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને મા ઉમિયાનો રથ અમદાવાદથી અમારા ગામમાં પધાર્યો। આ રથ, દિવ્ય રથ જ્યારે અમારા ગામમાં આવવાનો હતો, છેલ્લા 7 દિવસથી ગામના બધા જ નાનાથી મોટા ભાઈઓ, બહેનો, માતાઓ ખૂબ તનતોડ મહેનત કરી, એમને ગલીઓ ગલીઓ શણગારી અને ગલીઓ ગલીઓને સાફ કરી, કચરા વાર્યા અને ગામને એવું ચોખ્ખું સરસ નંદનવન જેવું બનાવી દીધું। ગામમાં ગામના એક છેડેથી બીજા છેડા સુધી 2 કિલોમીટર સુધી બંને બાજુ આસોપાલવના તોરણ બાંધ્યા અને એ તોરણ જાતે બનાવી અને એમને માતાજીને ખૂબ અર્ચના અર્પણ કરી છે। આ ગામમાં જ્યારે રથ આવવાનો હોય અને ગામના લોકો જ્યારે પાટીદાર સમાજ આ રથ માટે એવો તો તૈયાર હતો કે લોકો ઝૂમી ઉઠ્યા અને રથના સાથે અને રથના ડીજેના તાલ સાથે સતત 4 કલાક સુધી ઝૂમ્યા ગાયા અને કેટલાય ઘરે માતાજીની મૂર્તિના પધરામણા થયા અને લોકો ખૂબ ઉત્સાહભેર રાતે 9 વાગ્યા સુધી અહીંયા ચોકમાં હાજર રહ્યા, માતાજીની આરતી કરી અને બધાએ ભોજન લીધું અને રાતે મોડા સુધી ગરબા
ગાવાના છે, હજી કોઈના પગમાં ઠાક દેખાતો નથી। માં ઉમિયાની કૃપાથી આ દિવ્ય રથનું સરસ સ્વાગત થયું અને ગામના નાનાથી મોટા દરેક લોકો જોડાયા, ઉત્સાહભેર જોડાયા। માના સ્વાગત માટે અહીંથી 15 કિલોમીટર દૂર આખું ગામ બાઇક ટ્રેક્ટર અને જે મળ્યું એના પર બેસી અને ગયા અને માનું સ્વાગત કરીને ગામમાં તેડી લાવ્યા અને માનું ગામમાં ભવ્યભેર સ્વાગત કરી અને ગામમાં આખા ગામમાં શેરીએ શેરીએ માતાજીને ફેરવ્યા અને શેરીઓ તો એવી સજાવી હતી કે ખરેખર આપણને ખૂબ આનંદ આવી જાય। જય ઉમિયા, જય માતા। જયદીપ ભાટિયા સાથે ખબર ગુજરાત લાઈવ અરવલ્લી।